જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલ નાકાનો વિવાદ વધુ વખરી ચૂક્યો છે. થોડા સમય અગાઉ ટોલનાકા નજીક ગોદાઈ ગામના રસ્તે વાહનો ડાયવર્ટ કરવા મુદ્દે ગ્રામજનો ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે સામસામી ફરિયાદો થઈ હતી. હવે ગામના એક શખ્સે ગામમાંથી ચાલતા વાહનો બંધ કરવા બદલ ટોલનાકાના સુપરવાઇઝર પાસે 6 લાખ રૂપિયાની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જબરજસ્તી રૂપિયાની માંગણી કરનાર શખ્સ દીપક જલુની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે પૈસાની માંગણી કરતી એક કથિત ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી, જે ટોલ નાકાના સુપરવાઇઝર ચંદ્રેશ વિરડાએ ગાદોઈના દીપક ચલુ સાથે કરેલી વાતચીતનો ઓડિયો પોલીસને પુરાવા તરીકે સોંપાયો હતો. દીપુભાઈ નાણભાઈ ચલુ, જે આ પેલા અમારો કોન્ટ્રાક્ટ હતો સેવા કોર્પોરેશનનો, ત્યારે અમારી પાસેથી 6 લાખ રૂપિયા માંગતા હતા. અને તે ટાઈમે કોઈ પણ હેનકેન કારણે અમે પ્રેશરમાં આવી અને તે પૈસા આપેલા પણ હતા. તે પછી અમારો કોન્ટ્રાક્ટ 1 વર્ષ મોટો, પછી હાલ 31/12/2023 અમારો સિવા કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ પાછો રિન્યુ થયેલો, ત્યારે એ લોકો પાછા આવી માંગણી કરવા મારે જોડે આવેલા. ચંદ્રેશ વિરડાની કંપનીએ ટોલ નાકાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો ત્યારે તે દર મહિને 6 લાખ રૂપિયા ગામમાંથી ચાલતા વાહનો બંધ કરવા આપતો હતો. ત્યારે ફરી તેણે કોન્ટ્રાક્ટ મળતા બળજબરીથી રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, તેને રૂપિયા આપવાની મનાઈ કરતી આરોપી દીપક જલુએ ફરિયાદીને ધમકી પણ આપી હતી, જેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે વિશે પણ તપાસ આરંભી છે. આરોપી દીપકભાઈ નારણભાઈ જલુ, જેઓ ગાદોઈના રહેવાસી છે, તેઓને મરજબરીથી પૈસા કઢાવવા અંગેની ફરિયાદ આપેલી છે, જેમાં અગાઉ ફરિયાદીની કંપનીએ જ્યારે કોન્ટ્રાક્ટ રાખેલો હતો ટોલ નાકાનો, ત્યારે પણ તે લોકો દર મહિને 6 લાખ રૂપિયા તમારે ગામ માટે આપવા પડશે, નહીંતર અમે પેલું કાચો રસ્તો કરી અને વાહનો પસાર કરશું, જે રીતની એમણે વાતચીત કરેલી. જે અંગે ફરિયાદીએ ને ધમકી પણ આપેલી કે જો તમે નહીં કરો તમે હાથ પગ ભાંગી નાખશું, એવી તેમણે વાત કરતા ફરિયાદીએ આરોપી દીપકભાઈ નારણભાઈ જલુ વિરુદ્ધ ફરિયાદ આપતા મંથલી પોલીસ સ્ટેશન આગળ ગુનો દાખલ કરી મંથલી પોલીસે આરોપી દીપકભાઈ નારણભાઈ જલુની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.